નમસ્કાર, ઇવનિંગ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે રોશની. સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. આણંદ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટના કચરાના નિકાલ માટે નવા સાધનોની ટેન્ડર પ્રક્રિયા ઝડપથી શરૂ કરવા હાઈકોર્ટનો આદેશ. સુરતમાં મજૂરી કામ પર જવાના રૂપિયા ન હોવાથી બે શ્રમિકોને લોખંડના સળિયા ચોરતા ઝડપી લોકોએ મેથી પાક આપ્યો. સો કરોડ વેક્સિનેશનનું વડોદરાના વ્રજધામમાં સેલિબ્રેશન. 80 કિલો વિવિધ ફૂલની પાંખડીઓ અને ઝાડની પાંદડીઓથી રંગોળી બનાવાઈ. ગાંધીનગર જીટીયુ કેમ્પસ ખાતે પબ્લિક ટેસ્ટિંગ લેબનું આરોગ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. અઠ્યાવીસ દિવસ બાદ આર્યન ખાન ઘરે આવ્યો. ચાહકોએ ઢોલ નગારા વગાડીને ફટાકડા ફોડ્યા. આર્યન ખાન ઘરે આવતા મન્નતમાં દિવાળી જેવો માહોલ. ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાની શરૂઆત થતા જ ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો થઈ રહ્યો છે. તો હજુ આગામી સમયમાં ઠંડીનો ચમકારો વધવાના સંકેતો મળી રહ્યા છે. રાજ્યના કેટલાક શહેરોમાં તો સવારે લોકો ઠૂંઠવાઈ જાય તેવી ઠંડી પડી છે. ગાંધીનગર અને નલિયામાં લઘુત્તમ 17 ડિગ્રી તાપમાન, જ્યારે મહત્તમ 33.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીના ચમકારામાં હજુ વધારો થઈ શકે છે. અમદાવાદમાં આગામી 3 દિવસ સરેરાશ મહત્તમ તાપમાન 34 અને સરેરાશ લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ રહેવાનું હવામાન વિભાગે અનુમાન કર્યું છે. તો અમદાવાદમાં પણ તાપમાન નીચું જતાં ઠંડીમાં વધારો થયો છે. તો આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડશે. અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના મોટા ભાગના શહેરોનું મહત્તમ તાપમાન 33-24 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ફૂંકાયેલા ઉત્તર પૂર્વીય પવનના કારણે મંગળવારે દિવસ અને રાતના તાપમાનમાં 1-1.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો, જેના કારણે ઠંડીનું જોર વધ્યું છે. સી પ્લેન પ્રોજેક્ટના વિલંબ વચ્ચે હવે અમદાવાદ રિવરફ્રન્ટ પર હેલિકોપ્ટર જોઈ રાઇડ પ્રોજેક્ટની તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રોજેક્ટથી હેલિકોપ્ટરમાં બેસીને અમદાવાદનો એરિયલ વ્યૂનો નજારો માણી શકાશે. નદી પર હેલિકોપ્ટર દ્વારા જોઈ રાઇડનો દેશનો આ સૌપ્રથમ પ્રોજેક્ટ હશે, જેને શરૂ કરવાની અંતિમ તબક્કાની તૈયારીઓ ચાલી રહી છે. સી પ્લેન બાદ હવે બ્લુ રે એવિએશન દ્વારા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પરથી હેલિકોપ્ટરથી જોઈ રાઇડનો અનુભવ કરી શકાશે. આ જોય રાઇડમાં બેસીને 7-10 મિનિટ રિવરફ્રન્ટની આસપાસ નક્કી કરાયેલા રૂટ પરથી અમદાવાદનો આકાશી નજારો માણી શકાશે, જેની વ્યક્તિ દીઠ 2000ની આસપાસ ટિકિટ રાખવામાં આવી છે. જો કે આ રાઇડની સેવા ફક્ત શનિવાર અને રવિવારે જ ચાલુ રહેશે, જેથી વીકેન્ડમાં બુકિંગ પણ સારા મળી રહે તેવી આશા છે. ટૂંક સમયમાં ટિકિટના બુકિંગ માટે પોર્ટલ શરૂ કરવામાં આવશે. હાલ એલિસ બ્રિજ પરથી સરદાર બ્રિજ સાઇટના રિવરફ્રન્ટ પર ગુજસેલ દ્વારા 3 વોટર એરિડ્રામ હેલિપેડ બનાવાયા છે, જેની ઉડાન રૂટ સહિતની સ્ટેટ એવિએશન વિભાગની મંજૂરીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. પેટ્રોલ ડીઝલનો ભાવ સતત વધી રહ્યો છે. આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો થયો છે. સતત 4થા દિવસે આજે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે. આજે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 108.64 રૂપિયા થયો છે, તો ડીઝલનો ભાવ 97.37 થઈ ગયો છે. એક બાજુ દિવાળી આવી રહી છે, તેવામાં સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવથી મધ્યમ વર્ગીય પરિવારના બજેટ ખોરવાઈ રહ્યા છે. અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ 105.83 રૂપિયા પ્રતિ લિટર થયો છે, જ્યારે ડીઝલનો ભાવ 105.52 રૂપિયા છે. વડોદરામાં આજે પેટ્રોલનો ભાવ 105.25 રૂપિયા છે, જ્યારે ડીઝલનો ભાવ 104.94 રૂપિયા છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 105.01 રૂપિયા છે, જ્યારે ડીઝલનો ભાવ 104.71 રૂપિયા થઈ ગયો છે. પેટ્રોલ ડીઝલના વધતા ભાવોએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે. ઘરેલું માર્કેટમાં પેટ્રોલ ડીઝલની કિંમતોમાં તેજી માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલના ભાવ વધવા કારણભૂત છે. પેટ્રોલ ડીઝલ અને એલપીજીની કિંમતો રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે.
આ વખતે પોતાની તેલ જરૂરિયાતોનું 85% થી વધુ આયાત કરે છે, જે દુનિયાનો ત્રીજો સૌથી વધુ ઉર્જા ખપત અને આયાત કરનારો દેશ છે। प्रधानमंत्री नरेंद्र मोदी 5 नवेम्बरे उत्तराखंड ना केदारनाथ जसे। प्रधानमंत्री केदारनाथ मंदिर में पूजा करशे अने त्यार बाद तेओ आदि शंकराचार्य समाधि उद्घाटन करशे, तेमज आदि शंकराचार्य नी प्रतिमा अनावरण करशे। 2013 में पूर में विनाश पछी समाधि पुनःनिर्माण करवामां आव्युं छे। संपूर्ण पुनःनिर्माण कार्य प्रधानमंत्री मार्गदर्शन में करवामां आव्युं छे, जेमने परियोजना की प्रगति की सतत समीक्षा और देखरेख करी छे। प्रधानमंत्री सरस्वती आस्थापद पर चाली रहेला अने पूर्ण थयेला कार्योनी समीक्षा अने निरीक्षण करशे। प्रधानमंत्री एक जनसभा पण संबोधित करशे। तेओ मुख्य बुनियादी माळखाकीय परियोजनानुं उद्घाटन करशे, जेमां सरस्वती रिटेनिंग वॉल आस्थापथ अने घाट, मंदाकिनी रिटेनिंग वॉल आस्थापथ, तीर्थ पुरोहित हाउस अने मंदाकिनी नदी पर गरुड़ चट्टी पुल पण सामेल छे। परियोजनाओने 130 करोड़ रुपयाथी वधुना खर्चे पूरी करवामां आवी छे। રોશનીનો પર્વ દિવાળી આવી રહ્યો છે ત્યારે દેશમાં વીજ કટોકટીની અસર વર્તાઈ રહી છે। ખેડૂતોને હવે માંડ 1 કે 2 કલાક વીજળી મળી રહી છે, ત્યારે નર્મદા બંધના રિવરબેડ પાવર હાઉસના 1200 મેગાવોટના 2 ટર્બાઇનો ચાલુ કરવામાં આવ્યા છે। હવે પાવર હાઉસ પાણીનો ખર્ચ કરતા આવક સામે જાવક વધતા સપાટીમાં 4 સેન્ટીમીટર જેટલો ઘટાડો નોંધાયો છે। રાજ્યમાં વરસાદે હવે સંપૂર્ણ વિદાય લઈ લીધી છે અને શિયાળાની શરૂઆત પણ થઈ ગઈ છે। तर नर्मदा बंधनी जल सपाटी हाल 131.46 मीटरे पहुंची है। गत रोज 131.50 मीटर थी, जेमा 4 सेंटीमीटर घटाड़ो नोधायो छे। जो कि मध्य प्रदेश डेमोना पावर हाउस चालू कराया है, जेमा ओमकारेश्वर डेमना 2 अने इंदिरासगर डेमना 2 यूनिटो चालू करवामा आवता, जेमाथी 47,907 क्यूसेक पानी की आवक थी। राज्य में वीज कटोकटी साथ मध्य प्रदेश और महाराष्ट्र राज्यों पर वीजळी की मांग कर रहा है। तेरे नर्मदा कंट्रोल ऑथोरिटी द्वारा रिवरबेड पावर हाउस चालू करवानी फरज पड़ी छे। हाल नर्मदा बंधना रिवरबेड पावर हाउस ना 1200 मेगावोटना 2 टर्बाइन चालू करवामां आवे छे, जे 24,896 क्यूसेक पानीनो खर्च करे छे अने सामे 9,500 मेगावोट वीजळी उत्पादन करे छे। सूरतना रांदेर रामनगरनी एक सोसायटीमां लोखंडना सळिया चोरी करवा घुसेला 2 मित्रोने सोसायटीवासीओए रंगे हाथे झड़पी पाड़ी मेथी पाक चखाड्यो हतो। એટલું જ નહીં પણ બંને ચોરોને પોલીસને સોંપી દેતા બંનેને સારવાર માટે સિવિલ લવાયા હતા, જ્યાં એકે જણાવ્યું હતું કે કડિયા કામ કરીએ છીએ, મજૂરી કામ પર જવા માટે રિક્ષા ભાડાના રૂપિયા ન હતા એટલે ચોરી કરવા નીકળ્યા હતા। પોલીસે જણાવ્યું હતું કે પકડાયેલા 2 પૈકી 1 જાવીડ ફિરોઝ મિયાણી 18 વર્ષનો અને એકલવાયુ જીવન જીવે છે, જ્યારે બીજો 1 એજાજ અબ્દુલ શેખ ઉંમર વર્ષ 27 રહેઠાણ બાપુનગર સીતલ 4 રસ્તા 18 જણનો પત્ની સાથે રહેતો હોવાનું હાલ બહાર આવ્યું છે। મળસ્કે 3 વાગે રામનગર પાસેની વિશ્વકર્મા સોસાયટીમાં લોખંડની ચોરી કરવા ઘૂસ્યા હોવાની કબૂલાત કરી છે। લોકોએ ફટકારતા ઇજાગ્રસ્ત બંનેને સારવાર માટે સિવિલ ખાતે લવાયા છે। શ્રદ્ધાળુઓને સુવિધા મળી રહે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ઉર્જામંત્રીને કરાયેલી રજૂઆતને પગલે વીજ કંપની દ્વારા કરનાળીના કુબેર ભંડારી મંદિરનું અલાયદું ટ્રાન્સફોર્મર કાર્યરત કરવામાં આવ્યું છે। નર્મદા કિનારાના કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરના વિશેષ મહિમાના કારણે વર્ષભર તેમજ ખાસ કરીને દર મહિનાની અમાસે ગુજરાત તેમજ પરપ્રાંતમાંથી કુબેરદાદાના દર્શનાર્થે શિવભક્તોની ભીડ જામે છે, ત્યારે આવા અગત્યના દિવસો દરમિયાન વારંવાર વીજ પ્રવાહ ખોટકાઈ જતો હોવાથી કુબેર મંદિરની મુલાકાતે આવેલા ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈને મંદિર ટ્રસ્ટ દ્વારા આ અંગેની રજૂઆત કરાઈ હતી। ત્યારે આ સમસ્યાના નિરાકરણ માટે ઉર્જામંત્રીએ અંગત રસ દાખવી વીજ કંપનીના અધિકારીઓનું ધ્યાન દોરી મંદિરને અલગ ટ્રાન્સફોર્મર ઊભું કરવા માટે નિર્દેશ કરતા અધિક્ષક ઇજનેર ટંડેલના માર્ગદર્શન હેઠળ કુબેર ભંડારી મંદિરનું અલાયદું ટ્રાન્સફોર્મર કાર્યરત થતાં મંદિર ટ્રસ્ટ વતી વ્યવસ્થાપક રજનીભાઈ પંડ્યાએ ઉર્જામંત્રી તેમજ વીજ કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો। શુક્રવારે સિનોર તાલુકાના આનંદી ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 8 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। ગુજરાત સરકારની વણથંભી વિકાસ યાત્રા અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓ અમલીકરણમાં મૂકવામાં આવી છે, ત્યારે આ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને રાજ્યના દરેક વ્યક્તિ સરકારી યોજનાઓનો લાભ સરળતાથી લઈ શકે તે હેતુ સાથે ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ સ્થળો પર સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે।
ત્યારે આજરોજ સિનોર તાલુકાના આનંદી હાઈસ્કૂલ ખાતે સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 8 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અરજદારોએ વિવિધ સરકારી યોજનાઓનો ઘર આંગણે લાભ લીધો હતો। આ પ્રસંગે કરજણ પ્રાંત અધિકારી, સિનોર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ, સિનોર તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઇવનિંગ બુલેટિનમાં બસ આટલું જ। વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત।